નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રો, ઘણા સમયથી ખેતીવાડી યોજનાઓના ફોર્મ ક્યારે ભરાશે એના વિશે પૂછી રહ્યા હતા. તો ક્યારથી શરૂ થશે, તેના માટે કયું કામ તમારે પહેલાં કરવું પડશે અને નવી શું બાબતો આવી છે એ આજના વિડીયોની અંદર જોઈએ. વિડીયો સંપૂર્ણ રીતે જોજો અને વધુમાં વધુ ગામડાના લોકો સુધી શેર કરજો, જેથી યોજનાઓ વિશે માહિતી મેળવી શકે અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ખેડૂત ઉપર જે ખેતીવાડી યોજનાઓ છે તેના ફોર્મ 5 જૂનથી શરૂ થશે. તેના માટે આ ખેડૂત પોર્ટલ ખૂબ મહત્ત્વનું પોર્ટલ છે, તેના ઉપરથી ફોર્મ ભરવામાં આવશે. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની આ ખેડૂત પોર્ટલ ઉપર ખેત ઓજારો, સાધનો, ટ્રેક્ટર, પાક સંગ્રહ એટલે કે ગોડાઉન બનાવવા માટે માલવાહક વાહન યોજના, ત્યારબાદ ફાર્મ મશીનરી બેંક અને હાઈટેક હાઈ પ્રોડક્ટિવ ઇક્વિપમેન્ટ હબ જેવા ઘણા બધા મહત્ત્વના ઘટકો માટે ફોર્મ ભરી શકશે. તો 5/6/2023 રોજ સવારે 10:30 કલાકથી આ ફોર્મ શરૂ થશે. હવે ખૂબ મહત્ત્વની બાબત એ આવી છે કે આમ તો દર વર્ષે એ યોજનાઓની અંદર ડ્રો રહેતો હતો, ડ્રો સિસ્ટમ હતી, પરંતુ હવે ડ્રો સિસ્ટમને બદલે સરકાર એવું લાવ્યા છે કે જે પહેલાં ફોર્મ ભરાય જે વહેલા તે પહેલાંના ધોરણે. તો આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની મર્યાદા જે છે 110% કરવામાં આવી છે અને અરજીઓ ઓનલાઈન થાય વહેલા તે પહેલાંના ધોરણે, જે ધ્યાને લઈ રાજ્યના ખેડૂતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે તાત્કાલિક એ તમારે આ બહુ ધ્યાન રાખવાનું છે. જેવી યોજનાઓની અંદર ફોર્મ ભરવાના શરૂ થાય છે ત્યારે તાત્કાલિક એ ફોર્મ તમારે ભરી દેવા, જેથી એ લક્ષ્યાંક પ્રમાણે. જો અગાઉ આપણે મોબાઈલ સહાય યોજનામાં એવું થયું છે કે અમુક જિલ્લાની અંદર એના જે લક્ષ્યાંક હતા એ પૂર્ણ થઈ ગયો એટલે ત્યાં એ ફોર્મ ભરાઈ નથી શક્યા ઘણા બધા ખેડૂતો. તો ડ્રો સિસ્ટમ નીકાળી દીધી છે, તેના બદલે વહેલા તે પહેલાંના ધોરણે અરજી કરે તેમને લાભ મળે છે અને એ અરજીનો લક્ષ્યાંક છે એ 110% સુધી ફોર્મ ભરવામાં આવે છે. તો ખાસ મિત્રો, ઓનલાઈન અરજી કરી અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. પૂર્વ મંજૂરી તમારી જ્યારે મળે ફોર્મ ભર્યા પછી, એ અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સંબંધિત કચેરીએ તમારે મોકલી આપવાના રહેશે. હાલ તમારી પાસે જ રાખવાના છે, પરંતુ જ્યારે તમને મેસેજ આવે કે તમારે પૂર્વ મંજૂરી છે ખરીદવા માટેનું, ત્યારે તમારે વસ્તુઓ ખરીદી લાવી અને તમારે જે ખેતીવાડી કચેરી છે, બરાબર છે, આ લગભગ જિલ્લા પંચાયતની અંદર આ ખેતીવાડીની યોજનાઓ આવતી હોય છે, તો ત્યાં તમારો જિલ્લા પંચાયતની કચેરી અથવા તો ગ્રામસેવકને તમે ફોર્મ જમા કરાવી શકો છો. આમ તો આ પોર્ટલ છે એ વહેલા શરૂ થઈ જતું હતું, પરંતુ આ વખતે જૂનમાં શરૂ થયું છે. યોજનાઓનો લાભ થકી ડ્રોથી નહીં પરંતુ વહેલા તે પહેલાંના ધોરણે લાભ મળશે. તો જલ્દીથી મિત્રો 50 જેટલા ઘટકોની અંદર ફોર્મ ભરાશે, તાત્કાલિક ખેડૂતોએ ભરી દેવા. આ વિડીયો વધુમાં વધુ ગામડાના લોકોના જે વોટ્સઅપ ગ્રુપ હોય છે તેમાં શેર કરો, જેથી દરેક ગામડાના માણસ જાણી શકે. તમે શેર કરશો તો તેમના સુધી માહિતી પહોંચશે. તો એક ખેડૂત મિત્ર ઓછામાં ઓછા 10 ગ્રુપમાં શેર કરવાનો પ્રયત્ન કરે જેથી લોકો જાણી શકે. થેન્ક યુ, આભાર. અન્ય કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ, આભાર.